વિકાસ થયેલા કામ છે જે એ પ્રોપર થતા નથી, જે બાકી રહી જાય છે એ પછી બાકી જ રહે છે, એ ધ્યાન રાખવાની જરૂર છે. કે હાઈકોર્ટનું ભી અત્યારે કોઈ સાંભળતું નથી. હાટકેશ્વરનો બ્રિજ છે એ છેલ્લા 1.5-2 વર્ષથી એના હાઈકોર્ટના ચુકાદા આવી જાય છે કે એને તોડી નાખો, નવો બનાવો, પણ હજુ કઈ એનું થતું જ નથી. એટલે સરકારમાં ભી કઈ વાંધાજનક છે. હજી ઘણું કામ કરવાનું બાકી છે, જે કરવું જોઈએ. રોડ રસ્તાનું છે, બ્રિજનું છે, જે ઘણો ટ્રાફિકની સમસ્યા ઘણી છે, તો એ થોડા કામ હજી કરવાના બાકી છે. સમસ્યા જાણી છે, હવે એનો અમલ કરશે ક્યારે એ અમે રાહ જોઈ રહ્યા છીએ. આ રોષ, આ ફરિયાદો નેતાજી વિરુદ્ધ અણગમો છે અમદાવાદની પશ્ચિમ બેઠકની જનતાનો. અમદાવાદ પશ્ચિમ બેઠકથી ભાજપના લોકસભા ઉમેદવાર દિનેશ મકવાણા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન કાંકરિયા તળાવ નજીક નેતાજીએ લોકો સાથે ચાય પે ચર્ચા કરી હતી. આ દરમિયાન નેતાજીએ લોકો પાસેથી સમસ્યા અને તેમને પડી રહેલી મુશ્કેલીઓ જાણવાનો પ્રયાસ કર્યો. દિનેશ મકવાણાએ લોકો વચ્ચે જઈને ચા પણ બનાવી. જો કે આ સમગ્ર ચર્ચા દરમિયાન નેતાજીએ મોદી સરકારમાં થયેલા વિકાસ કાર્યો ગણાવ્યા. જો કે બાકી રહેલ કામ અને સમસ્યાઓ અંગે નેતાજીએ બોલવાનું ટાળ્યું હતું. આજ સુધી લગભગ હું બીજી તારીખે ઉમેદવાર ડિક્લેર થયો ત્યારથી શરૂ કરીને લગભગ 3-4 વખત વિસ્તારની અંદર ફર્યો, એક પણ સમસ્યા મારા ધ્યાને આવી નથી. કોર્પોરેશનમાં હું 20 વર્ષ કોર્પોરેટર હતો, આજે 2 વખત ડેપ્યુટી મેયર હતો, બધા લોકો સાથે પરિચય છે. લગભગ કોઈ વિકાસની કે કોઈ કોર્પોરેશનની સમસ્યા મારા ધ્યાને આવી નથી. પશ્ચિમમાંથી ઉમેદવાર છો, પશ્ચિમ એટલે વિકસિત વિસ્તાર અને ઇમારતો ઊંચી ઊંચી બની રહી છે, વસ્તી વધી રહી છે, ટ્રાફિકનો મુદ્દો છે, ક્યાંક રખડતા ઢોરનો મુદ્દો છે, અને ખાસ કરીને આપ જે જગ્યા ઉપર આપણે ઊભા છીએ, અહીંયાથી લઈને અંજલિ બ્રિજ સુધીની વાત કરીએ તો BRTS રૂટ હજુ સુધી કદાચ એ શરૂ જેવો થવો જોઈએ નથી થયો. અવારનવાર ત્યાં ભૂવા પડે છે, એ જ પ્રકારની પરિસ્થિતિ ગીતા મંદિર BRTS. તમારા ધ્યાન, તમે મારું ધ્યાન દોર્યું છે તો ચોક્કસ એ દિશાની અંદર અધિકારીઓ સાથે ચર્ચા કરીને એમાં પ્રશ્ન સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. રહી વાત રખડતા ઢોરની વાત, તો મહદઅંશે હું માનું છું કે શહેરની અંદર 80-90% એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે, અને બાકીના જે 10-10% જે પ્રશ્નો હશે એ ધારાસભ્ય અને કોર્પોરેટર સાથે બેસીને પ્રશ્ન હલ કરવાનો પ્રયત્ન કરીશું. જ્યારે VTV ન્યૂઝની ટીમે જનતા સાથે વાત કરી તો સામે આવ્યું કે પશ્ચિમ બેઠકમાં અનેક વિસ્તારો એવા છે જ્યાં વિકાસ કાર્યો થયા નથી, ક્યાંક થયા છે તો અધૂરા છે. હાટકેશ્વર બ્રિજને હાઈકોર્ટે તોડવાનો ઓર્ડર આપ્યો છે, તેમ છતાં તોડી પાડવામાં ક્યાંક સરકાર નિષ્ફળ રહી છે. પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા પણ મોટો મુદ્દો બન્યો છે. ખરાબ રસ્તા હોય, BRTS રૂટમાં ખોદકામ અને ભૂવા પડવાના પ્રશ્નો હોય, મણિનગર જેવા વિસ્તારમાં પાર્કિંગનો મોટો પ્રશ્ન છે, જેના મુદ્દે અત્યાર સુધીના કોઈપણ નેતાઓએ ધ્યાન આપ્યું નથી. લોકો આ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. નેતાજી સામે તો લોકોએ બોલવાનું ટાળ્યું, પણ જ્યારે VTV નો કેમેરો તેમની સામે ગયો તો સૌ કોઈ ફરિયાદ કરતા નજરે પડ્યા. જરૂરી છે અને વિકાસ થયેલા કામ છે જે એ પ્રોપર થતા નથી, જે બાકી રહી જાય છે એ પછી બાકી જ રહે છે, એ ધ્યાન રાખવાની જરૂર છે. જેમ કે તમારા ધ્યાનમાં એવા કોઈ કામ હોય એવી કોઈ જરૂર? ઘણી વખત રોડ થયા હોય, બરોબર છે, કાં તો રોડમાં રિપેરિંગ થયું હોય, પણ જ્યારે પાછળથી આ રિપેરિંગ કર્યા પછી એનો જે સામાન છે એ ક્યારેય ઉઠાવાતો નથી, એના હિસાબે ઘણા એક્સિડન્ટ થાય છે અને ઘણાની કમરો તૂટી જાય છે. જે એ છેલ્લા 1.5-2 વર્ષથી એના હાઈકોર્ટના ચુકાદા આવી જાય છે કે એને તોડી નાખો, નવો બનાવો, પણ હજુ કંઈ એનું થતું જ નથી. એટલે સરકારમાં બી કંઈક વાંધાજનક છે. નેતાજી ભલે સબ સલામત હોવાના દાવા કરી રહ્યા હોય, અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં કોઈ પ્રશ્ન જ ન હોવાનો દાવો કરી રહ્યા હોય, પણ આ વિસ્તારમાં રહેતી જનતા જે મુશ્કેલી અને પરેશાનીઓનો સામનો કરી રહી છે, એમના મુખેથી તો હંમેશા સત્ય જ નીકળવાનું. પાર્કિંગની સમસ્યા એટલી બધી છે, આજે રોડ ઉપરની જે દુકાન હોય, માણસ હવે 2 મિનિટ માટે કઈ વસ્તુ લેવા ગયો હોય એટલી વારમાં વ્હીકલ લઈને જતા રહે છે. હવે વ્હીકલ લઈને જતા રહે, કયા એરિયામાં ગયા ના, એટલે બિચારાનો આખો દિવસ તો બગડે, નોકરી પર ના જઈ શકે. એ વસ્તુની સમસ્યા, પાર્કિંગની સમસ્યા તો બહુ મોટી છે. પાર્કિંગ આજે 4-વ્હીલર લઈને માણસે નીકળવું હોય, ફેમિલી લઈને નીકળ્યો હોય, આજે કોઈ બી હોટલ કોઈ બી જગ્યાએ જવું હોય તો કોઈ માણસ ગાડી લઈને ગયો તો પાર્કિંગ ક્યાં ઘડશે? પાર્કિંગ તો હોવું જોઈએ કે ના હોવું? પાર્કિંગ સમસ્યાઓ જે છે, જે આપણા લોક નેતાઓ જે અહીંયા અત્યારે ચૂંટાઈને આવે છે, તો એ લોકોને સામે સમસ્યા પહોંચવી જરૂરી છે. એ લોકો જો અહીંયા લોકલ માણસોનું સાંભળી અને અમારી સમસ્યાઓ જે નાની મોટી હોય એ દૂર કરે,
તો ઉપર સુધી એમના હાથ, મોદી સાહેબના હાથ વ્યવસ્થિત કામ કરી રહ્યા ખચકાય. અમુક લોકો બોલે છે, અમુક લોકો નથી બોલતા, પણ જે બેઝિક સમસ્યાઓની વાત આવે ત્યારે આગળ વાત જતી નથી. સ્થાનિક લોકોના મનમાં એમ કે નેતાજી ચાય પે ચર્ચા કરવા આવ્યા છે અને સૌ કોઈને બોલવાનો વારો આવશે, પણ અહીં તો ગણ્યા ગાંઠિયાને જ પૂછવામાં આવ્યું અને એમાં પણ સૌ કોઈના મુખે પ્રશંસા જ સંભળાઈ. કહેવાનો મતલબ માત્ર એ જ છે કે નેતાજી પ્રજાને પ્રશ્ન પૂછે એના કરતાં તો આ મત વિસ્તારમાં ફરી લે તો પ્રજાના પ્રશ્નો સમજાઈ જશે. પણ અહીં તો નેતાજીએ ચૂંટાયા બાદ કયા કાર્યો કરશે, પ્રશ્નો ઉકેલશે એ જણાવવાના બદલે નેતાજીએ અગાઉ થયેલી કામગીરીના પુલ બાંધ્યા. દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.